નમો નમઃ અયમ નિજમ પરો વેતિ ગણાના લઘુ ચેતાસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. નમસ્કાર, હું છું આચાર્ય બાલકૃષ્ણ દવે. આજનો જે આપણો વિષય છે, વેદ અને વિજ્ઞાનમાં રહેલું પર્યાવરણની સુરક્ષા અને પર્યાવરણ વિશે વાત કરશું. વેદ જે જીવન અને સંસારના મૂળ તત્વોનું જ્ઞાન કરાવે છે. સંસારની એવી કોઈ પણ સમસ્યાઓ નથી જેના સમાધાન આપણને આપણા પ્રાચીન ગ્રંથ વેદમાં ના મળે. આખું વિશ્વ જે આજની વૈશ્વિક સમસ્યા બનીને આપણી સામે આવે છે, જેમ કે જળ, ભૂમિ, અગ્નિ, પર્વતો, ખનિજ વગેરે, એ બધાનું મૂળ કારણ છે પર્યાવરણનું દૂષિત થવું. તો ચાલો આજે આપણે વેદોના મંત્રોમાં રહેલા અર્થોના માધ્યમથી આ સમસ્યાનો નિરાકરણ, એના નિવારણ વિશે વાત કરીએ. વેદોમાં જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, વનસ્પતિઓ, ખનિજ, અંતરિક્ષ, આકાશ વગેરે માટે અસીમ શ્રદ્ધા રાખવા માટે કહેવાયું છે. એમાં ઘણું બળ અપાયું છે. એમની પૂજા કરવા માટે કહેવાયું છે. એમાંના કાંઈક પરિવર્તનના કારણે આજે આપણે જોઈએ છીએ કે જળ પ્રદૂષણ થઈ રહ્યું છે, વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યું છે, અને એ સમસ્યાઓ આજે તમારા અને અમારાથી અપરિચિત નથી, એવું નથી બની શકતું. પહેલી સમસ્યા વિશે આપણે વાત કરશું, જળ. જળ જીવનનું મુખ્ય તત્વ છે. એ કારણે વેદોના મંત્રોના ઘણા સંદર્ભોમાં જળનું રક્ષણ રાખવાનું ઘણા સંદર્ભો વડે બતાવવામાં આવ્યું છે. ઋગ્વેદના મંત્રમાં કહ્યું છે, અપસુહંતહમ અમૃતમ અપસુહ ભેજહમ. એમાં કહ્યું છે, જે જળ અમૃત છે, જળમાં દવાઓના ગુણો જોવા મળે છે, જળની શુદ્ધતા અને સ્વચ્છતા જાળવી જોઈએ. આજના વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો આજે કોરોનાનો સમય ચાલી રહ્યો છે, એને આપણા પર્યાવરણને એક જીવનદાન પણ આપ્યું છે. એને આપણે એક જીવન, આપણી પ્રકૃતિ માટેનો સારો કાળ પણ ગણી શકાય. જે જળને આપણે ચોખ્ખું કરવાના કેટલાઓ પ્રયાસો કર્યા એ તમે અને અમે આપણે જોયું. આજે 2 મહિનાનું જે લોકડાઉન થયું, એથી પ્રકૃતિ પાછી એના મૂળ રૂપમાં આવી ગઈ. તો હવે આપણે માનવું જોઈએ કે જળને ચોખ્ખું રાખવા માટે આપણે આપણું યોગદાન આપવું જોઈએ. જળની સાથે બધી ઋતુઓને અનુકૂળ રાખવાનું વર્ણન પણ આપણા વેદોમાં મળે છે. ઋગ્વેદમાં સ્પષ્ટ કહ્યું છે, કુતો સમયમ ઇન્દિભિ યુક્તાન છત શેષિદત. વાયુમાં જીવન આપવાની શક્તિ સમાયેલી છે. એ કારણે વાયુને ચોખ્ખી રાખવી પર્યાવરણને અનુકૂળતા રાખવા માટે જરૂરી છે. વેદોમાં વાયુની સ્તુતિ કરવામાં આવી છે, જેમાં જીવોની સતત વિકાસ થઈ શકે એવી પ્રાર્થનાઓ વેદ મંત્રોના વડે કરવામાં આવી છે. એવું એક કથન છે, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આસ. પણ જો શ્વાસ જ ઝેરીલી બની જાય તો એના જીવનની આશા જ ન રાખી શકાય. એનો અર્થ છે, શ્વાસની સાર્થકતા વાતાવરણની મુક્તિમાં છે. પણ શું આજે વાતાવરણ મુક્ત છે? આજે વાતાવરણ ક્યાં મુક્ત છે? મુક્ત વાતાવરણનો અર્થ છે આવશ્યક ગેસોની સંતુલિત માત્રા હોવી. વેદોમાં વૃક્ષોને પૂજવાની વાત છે. આજે જ્યારે આપણે વૃક્ષ પૂજન કરીએ છીએ ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એની સામે આપણે જોઈએ છીએ, વૃક્ષો કપાય છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘણું વધી ગયું છે, જેથી તાપમાન અનપેક્ષિત માત્રામાં વધી રહ્યું છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. આપણા શાસ્ત્રોમાં તો વૃક્ષોના મહિમા બતાવતા કહ્યું છે કે દસ વાપી સમોહ રુદ્ર, દસ રુદ્ર સમોહ પુત્ર, દસ પુત્ર સમોહ ધુમઃ. મત્સ્ય પુરાણના આ શ્લોકમાં વૃક્ષની મહત્વતા બતાવી છે. શ્લોકમાં એમ સમજાવ્યું છે કે 10 કુવાઓને ખોદવામાં જેટલું પુણ્ય ભેગું થાય છે એટલું પુણ્ય 10 બાવડી ખોદવામાં મળે છે. 10 બાવડીને ખોદવામાં જેટલું પુણ્ય મળે છે એટલું પુણ્ય 1 તળાવ ખોદવામાં મળે છે. 10 તળાવ એના ઉપયોગ થવામાં જેટલું પુણ્ય મળે છે એટલું 1
એક પુત્રને સમાજની સેવા માટેથી એને દાન કરવામાં મળે છે, અને 10 પુત્રોનું દાન કરવામાં કેટલું પુણ્ય ભેગું થાય છે એટલું પુણ્ય એક વૃક્ષને મોટું કરવામાં મળે છે, એવો ફળ મળે છે. તો તમે અને હું આપણે સમજી શકીએ છીએ કે વૃક્ષનો કેટલો મહત્વ છે, વૃક્ષનો કેટલો મહિમા છે. આપણા વેદોમાં, આપણા પુરાણોમાં વનસ્પતિની ચર્ચા થઈ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અસ્તદા પ્રકૃતિનું વર્ણન કર્યું છે. વેદ મંત્રોમાં બધામાં આપણી પ્રકૃતિની વંદના થઈ છે, પ્રકૃતિને નમન કરાયું છે, પ્રકૃતિની સ્તુતિ કરાઈ છે, અને પ્રકૃતિની સ્તુતિ માટે મંત્ર ઘણી જગાએ જોવા મળે છે. એનો અર્થ છે પર્યાવરણની સંતુલનને જાળવી રાખવાની મહત્વને બતાવવા વેદોમાં ઘણી જગાઓએ જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ વગેરેની સ્તુતિ બતાવી છે. ઋગ્વેદમાં અગ્નિને પિતાની જેમ કલ્યાણ કરનારી કહેવાય છે. અગ્ને સૂન પુનવે પિતા જીવનઃ સ્વસ્તિ હે આ સચેતે શવ. વેદનો શુભારંભ જ અગ્નિના સ્મરણથી થાય છે. અગ્નિ એવા પ્રત્યક્ષ દેવ છે જે સકળ જીવનનું નિર્માણ કરે છે. વેદોમાં પર્યાવરણ સંતુલિત રાખવાનું મહત્વ ઘણા પ્રસંગે જોવા મળે છે. મહોપદેશ મહર્ષિ મહોવ્યાસે તો અગ્નિને પૃથ્વીને સ્થાન આપનાર, વાયુને અંતરિક્ષ સ્થાન આપનાર અને સૂર્યને બંને સ્થાન આપનાર બતાવ્યું છે. દેવતાઓના રૂપમાં એનું મહત્વ બતાવ્યું છે. યજુર્વેદનો એક સંદેશ છે મધુપાતારેતાયતે મધુક્ષરંતિ સિંધવઃ માદ્વિર્નઃ સંતોખદીહિ મધુનક્તમુતોકસો મધુમત્પાર્થિવ ગુરજઃ મધુદ્યૌરસ્તુનઃ પિતા મધુમાનો વનસ્પતિર મધુમાં અસ્તુ સૂર્જઃ માધ્વીર્ગાવો ભવંતુ નઃ. મધુયુક્ત પવન સરસ અને ગતિશીલ છે, સાગર શાંત છે, શાંતિ આપનારી અન્ન અને બીજી વસ્તુઓ ભોજન બનાવ્યા પછી આપણા શરીરમાં શક્તિ પૂરે છે. આપણી રાત મધુર હોય, આપણો દિવસ મધુર હોય, આપણો અંતરિક્ષ મધુર હોય, બધું જ મધુર હોય. મનુષ્ય જ નહીં પણ આખું વિશ્વ, સંપૂર્ણ વિશ્વ મધુયુક્ત હોય, શાંત હોય, આશીર્વાદ આપે એવો હોય, બધું જ મધુમય રહે, સૂર્ય મધુમય રહે, મધુર દૂધ આપનારી ગાય. ઘણી સ્તુતિઓ અને મંત્રો આપણે આપણા વેદ મંત્રમાં મળે છે. સ્તુતિઓ મળે છે અને એ કારણે એમ પાકું થાય છે કે આપણા વેદોમાં પ્રકૃતિ વિશે ઘણું આદર, ઘણી સન્માનની ભાવનાઓ, ઘણી સ્તુતિઓ બતાવી છે. અને જો આપણે પ્રકૃતિને પવિત્ર રાખીએ, પ્રકૃતિને શુદ્ધ અને ચોખ્ખું રાખીએ તો જ આપણું જીવન મંગલમય બનશે. અને વેદ મંત્રોમાં ઘણા પર્યાવરણને સંબોધીને એની સમસ્યાઓનો આપણને નિવારણ અને એના મંત્રો વડે એમાં થનારી અશુદ્ધતાઓ જે છે એ અશુદ્ધિઓને દૂર કરવાનો પ્રયાસ આપણે કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.